વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય ઇંગ્લિશ એમાં આપણે જોઈએ આપણે યુનિટ દસ કલર્સ વિશે જોઈ ગયા હતા પણ ફરી એકવાર સ્પેલિંગો જોઈ લઈએ આરઈડી રેડ એટલે લાલ બી એલયુ બ્લ્યુ એટલે બુરો પી આઈ એન કે પિંક એટલે ગુલાબી જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે લીલો વાય ઈ ડબલ એલ ઓ ડબલયુ યલો એટલે પીળો ઓરેન્જ એટલે નારંગી બ્રાઉન એટલે જાંબુડી ડબલ્યુ એચઆઈટી વ્હાઈટ એટલે સફેદ બી એલ એ સિકકે બ્લેક એટલે કાળો તો આપણે આ રંગોના નામ જોયા ને કલર્સ એટલે રંગો થાય પછી આપણે ફન ટાઈમ જોઈએ આ ફન ટાઈમ મેં તમને સમજાવ્યું હતું ને કે આમાં ઓરેન્જ કલર પર લખવાનો છે ઓરેન્જ કલર પૂરવાનો છે પછી અહિયાં યલો કલર કરવાનો છે રીંગણ એમાં પર્પલ કલર કરવાનો છે પછી અહીંયા સફરજન છે એમાં રેડ કલર કરવાનો છે પછી આ પાંદરું છે એમાં ગ્રીન કલર કરવાનો અને માટલું છે તેમાં બ્રાઉન કલર અને અહિયાં બ્લ્યુ કલર કરવાનો છે તો હવે જોઈશું પાછળ પેડ નંબર બેતાલીસ એમાં આ શું આપેલું છે રાષ્ટ્રધ્વજ આપેલો છે ને તો આમાં પહેલામાં ઓરેન્જ આમાં વ્હાઇટ અને ત્રીજામાં ગ્રીન ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન તો આ રીતના રંગ ભરવાના છે ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન તો લખી દેવાનું અહીંયા ઓરેન્જ વ્હાઇટ ગ્રીન પછી અહીંયા શું છે કમળ છે તો કમળમાં કેવો રંગ કરવાનો પિંક કલર આવશે તો અહીંયા લખવાનું પિંક અને કમળમાં પિંક કલર કરવાનો છે પછી નીચે જોઈએ શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી કેપિટલ અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો તો આ કેપિટલમાં જ લખવાનું છે શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો તો પહેલું પીળો બીજું લીલો ત્રીજું ભૂરો ચોથું કથ થઈ પાંચમું કાળો છઠ્ઠું નારંગી સાતમું ગુલાબી આઠમું સફેદ ને નવમું લાલ તો આ પહેલું છે તો એમાં કયો કલર પીળો કલર તો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ તો લખવાનું વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ પછી બીજું ગ્રીન છે તો લખવાનું જી આર ડબલ ઈ એન તો શું આવશે ગ્રીન આર ડબલ ઈ એન તો લખવાનું ગ્રીન પછી ત્રીજું બ્લુ તો લખવાનું બી એલ યુ ઇ બ્લુ તો લખવાનું બી યુ ઈ તો આ રીતના ખાનામાં લખવાનું છે તે રીતના પછી ચોથું કથ થાય છે તો બી આર ઓ ડબલ્યુ એન તો લખવાનું બી આર ઓ ડબલ્યુ એન પછી કાળો રંગ છે પાંચમું તો બી એલ એ સી કે બ્લેક એટલે કાળો તો બી એલ એ સી કે આ રીતના લખવાનું છે હવે દાખલા એક્ઝામ્પલ હવે શું આયા આપણે નારંગીનું છ આયા ક્યાં છે આ રહ્યું તો ઓ આર ઈ તો શું આવશે ઓરેન્જ તો લખવાનું ઓ આર ઈ તો આ રીતના ખાનામાં લખવાનું છે પછી સાતમું ક્યાં છે આ રહ્યું સાતમું તો અહીંયા ગુલાબી છે ને તો લખવાનું પી આઈ એન કે પિંક એટલે ગુલાબી તો લખવાનું પી આઈ એન કે ખાનામાં લખવાનું છે પછી વ્હાઇટ સફેદ આપેલું છે આઠમું સફેદ એટલે વ્હાઈટ લખવાનું ખાનામાં ડબલ્યુ એચ આઈ ટી વ્હાઇટ એટલે સફેદ ડબલ્યુ એચ આઈ ટી ઈ તો લખવાનું વ્હાઇટ આ રીતના ખાનામાં લખવાનું છે અને લાસ્ટમાં લાલ તો શું આવશે આર ડી રેડ એટલે લાલ તો ખાનામાં લખવાનું આર ઇ ડી તો આ રીતના તમારે કોયડો પૂરો કરવાનો છે તો કોષ્ટક સ્પેલિંગોના નામ કેપિટલમાં લખવાના છે હવે જોઈએ યુનિટ અગિયાર પે નંબર 43 વર્ડ બ્લીડિંગ એટલે શબ્દ વર્ડ બ્લીડિંગ એટલે શબ્દ મકાન થિંગ્સ વી વેર વસ્તુઓ અમે પહેરવું વસ્તુઓ અમે પહેરીએ એમ પહેલું છે એનું ચિત્ર છે ફ્રોકનું ચિત્ર છે નાની છોકરીઓ ફ્રોક પહેરે ને આ નાના છોકરાઓનું ફ્રોક આપેલું છે પછી અહીંયા સ્કર્ટ છે તો નાના છોકરાનું સ્કર્ટ આપેલું છે ને ફ્રોક છે અહીંયા ફ્રોકનું સ્પેલિંગ શું થાય આર ઓ સી કે ફ્રોક ફ્રોકનું સ્પેલિંગ છે એફઆરઓ સી કે પછી સ્કર્ટ તો એનું સ્પેલિંગ શું છે એસ કે આઈ આર ટી સ્કર્ટ શું કહેવાય આને સ્કર્ટ કહેવાય નાની છોકરીઓ આવી રીતના સ્કર્ટ પહેરે ને સ્કર્ટ મેરી પહેરે તો એસ કે આઈ આર ટી એગલે સ્કર્ટ કહેવાય સ્કર્ટ ને ઇંગ્લિશ માં સ્કર્ટ કહેવાય પછી આ શું શું આપેલું છે શર્ટ આપેલું છે શું આપેલું છે શર્ટ તો S H I R T શર્ટ નો સ્પેલિંગ થાય S H I R T શર્ટ પછી જોઈએ નીચે શું આપેલું છે શોર્ટ્સ એટલે શોર્ટ્સ એટલે એટલે হাফ પેન્ટ છે कैप्री टाइप छे तो ट्राउजर्स, पेंट, टी आर टी आर ओ, यू, एस एच ओ आर टी एस शॉर्ट्स પછી અહીંયા ટ્રાઉઝર્સ એટલે પેન્ટ ટી આર ઓ ટી આર ઓ યુ એ સી આર એસ ટ્રાઉઝર્સ પછી શું આપેલું છે શૂઝ તો એસ એચ ઓ એસ શૂઝ એટલે બૂટ શૂઝ નો સ્પેલિંગ એસ એચ ઓ એસ પછી સોક્સ એટલે મોજા એસ ઓ સી કે એસ સોક્સ એટલે મોજા પછી સ્વેટર 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 ઓવેરિંગ એસ ડબલ્યુ આર એટલે સ્વેટર થાય પછી રેનકોટ આર એ આઈ એન સી ઓ એટી રેઇનકોટ રેઇનકોટ ચોમાસામાં વપરાય ને વરસાદથી બચવા માટે અને સ્વેટર શિયાળામાં ઠંડીથી બચવા માટે વપરાય અત્યારે શિયાળો ચાલી રહ્યો છે આપણને ખૂબ જ ઠંડી લાગે તો આપણે સ્વેટરનો ઉપયોગ કરીએ ને તો શું પહેરીએ આપણે સ્વેટર પહેરીએ તો એચ ડબલ્યુ એ ટીઆર સ્વેટર નો સ્પેલિંગ છે અને રેનકોટ તો રેનકોટ આપણે વરસાદથી બચવા માટે રેનકોટનો ઉપયોગ થાય તો આર એઆઈએન સી ઓ એટી રેનકોટ પછી જોઈએ વોચ તો આપણે સમયને જોવા માટે કેટલા વાગ્યા છે સમયને જોવા માટે વોચનો ઉપયોગ કરીએ એટલા માટે આપણે વોચ પહેરીએ છીએ તો ડબલ્યુ એટી એચ વોચ એટલે ઘડિયાળ પછી બેલ્ટ બેલ્ટ એટલે પટ્ટો બી એલ ટી બેલ્ટ એટલે પટ્ટો થાય શું થાય પટ્ટો પછી રિંગ રીંગ એ હાથમાં પહેરવાની રિંગ છે તો આર આઈ એનજી રીંગ જો હવે જોઈએ પાછળ આ શું છે હેરબેન્ડ છે શું છે હેરબેન્ડ એટલે છોકરીઓ માથામાં રિબન લગાવે સ્કૂલે જાય તો આપણે બે ચોટલા વાળીને જઈએ તો રિબિનનો ઉપયોગ કરીએ છીએ તો રિબિન નો સ્પેલિંગ થાય આર ડબલ બી એન રિબન પછી આ શું છે બેંગલ્સ એટલે બંગડીઓ થાય તો છોકરીઓ પહેરે ને તો એ બંગડીને ઇંગ્લિશમાં બેંગલ્સ કહેવાય તો બી એ એન એસ બેંગલ્સ એટલે બંગડિયો બેંગલ્સ નો સ્પેલિંગ બી એન એસ પછી શું છે ટોપી આપે પછી શું છે ટોપી તો એ પી કેપ એટલે ટોપી અને પછી સ્કાર્ફ છે એટલે દુપટ્ટો સ્કાર્ફ તો એસ સી એ આર એફ સ્કાર્ફ શું કહેવાય સ્કાર્ફ તો થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ આ સ્પેલિંગો આપણે આગળના વિડીયોમાં જોઈશું હવે આ સ્પેલિંગો આપણે ફરી એકવાર વાંચી લઈએ થિંગ્સ વી આર વસ્તુઓ અમે પહેરીએ તો ફ્રોક્સ એફઆરઓ સી કે ફ્રોક નો સ્પેલિંગ ફ્રોક એટલે ફ્રોક એફઆર ઓ સી કે ફ્રોક એસકે આઈ આરટી સ્કર્ટ એચ એસએચરટી શર્ટ એસએચરટીએ શોર્ટ્સ

બેલ્ટ બી એલ ટી બેલ્ટ આર આઈ એનજી રિંગ રીંગ હાથમાં પહેરવાની હોય ને તો આર આઈ એનજી રિંગ નો સ્પેલિંગ છે આર આઈ આરઆઈએનજી હેરબેન્ડ એચ એ આઈ આર બી એ ડી માથા ભરાવાની રીંગ રબર છે આર એ એચ એ આઈ આર બી ડી હેરબેન્ડ રિબન માચામાં ભરાવાની રિબન આર આઈ ડબલ બી ઓ એન્ડ રિબન પછી બેંગલ્સ બી એ એ એસ બેંગલ્સ એટલે એટલે કેપ ટોપી સી એનજી બંગળીઓ સીએ પી કેમવર્કમાં રંગોના સ્પેલિંગ લખવાના છે બે વાર વન ટાઈમ બાકી છે તે તમારે લખી દેવાનું પેડ નંબર એકતાલીસ બેતાલીસ અને પેડ નંબર તેતાલીસ પરના જે સ્પેલિંગો છે તે તમારે હોમવર્કમાં બે વાર લખી મોઢે કરી દેવાના પેડ નંબર ચુમ્માલીસ સુધી આટલે સુધી તમારે સ્પેલિંગ હોમવર્કમાં લખીને પૂર્ણ કરવાના છે